નમસ્કાર મિત્રો, દિવ્યાંગ ન્યૂઝ ચેનલમાં ફરી પાછું આપનું સ્વાગત છે. હું દર્શક પટેલ, અને આજે તમારી પાસે તમારી સમક્ષ રજૂ થયો છું. એનું કારણ માત્ર એટલું કે જે માણસની અંદર અભિમાનના જે ઘૂસડા ભરેલા છે ને, આપણે એને કાઢવાની આજે વાતો કરવાની છે. તો ચા ગરમ છે, તમારી પત્ની બાજુમાં બેઠી છે, છોકરો સોફા પર બેઠો છે, અને બે સ્કૂલે જવાની તૈયારી કરે છે. આ વાતાવરણ અત્યારે મારા ઘરનું હશે સાહેબ. હા સાહેબ, સવારની મજા છે, સવારની મજા છે સાહેબ. હે, સવારની કુમળ ફૂટી એમ કહેવાય, એનો તાપ આવ્યો હોય ઘરમાં, અને સરસ મજાના છોકરાના કલબલાટથી શરૂઆત થાય. એ સોનાનો દિવસ ઉગે છે સાહેબ, યાદ રાખજો. માણસનું જીવન છે કલબલાટ સાથે, છોકરા હોય આજુબાજુના ઘરના ઘરથી લઈ અને આખા શેરી સુધીના વૃક્ષો કલબલાટ કરતા હોય, એની અંદર પક્ષીઓ ચકમકાહટ કરતા હોય, આવું વાતાવરણ હોય તમારી ઘરની આસપાસ, તો માનજો કે તમે એક ચોખ્ખા વાતાવરણમાં જીવી રહ્યા છો સાહેબ. બાકી જેટલા અત્યારે વૃક્ષો કાપી રહ્યા છે જે લોકો, હા, એ પૃથ્વી છે એ સાહેબ એનો નાશ થવા તરફ જઈ રહ્યું છે. આજે જેટલા બિલ્ડિંગો ઉભા થાય છે અને વૃક્ષો કપાતા જાય છે સાહેબ, આપણા પૃથ્વીનું વાતાવરણ બગડી રહ્યું છે સાહેબ. હે, એને સુધારવું પડશે સાહેબ. પણ અભિમાન માણસમાં આજે વધી ગયું છે એટલું કે માણસ ગમે ત્યાં ગમે તેમ કરી રહ્યો છે સાહેબ. સૃષ્ટિનું કે ભગવાને જે સર્જન કર્યું ને, એનો વિચાર નથી કરતો, પોતાના સર્જનનો માલિક બની બેઠો છે સાહેબ. કુદરતનું સર્જન એ જ મોટું સર્જન છે સાહેબ. પણ અભિમાનની મારે તમને એક રવિ ફૂલવી વાત કરવી છે. તો અભિમાન શું છે સાહેબ? હે, અમારા ગામમાં એક ભીખા બાપા, ભીખા બાપા એટલે ગામ આખા ને બોડી એન પાટે ઢીકે પાટે માર, જે આડો ઉતરે લઈ નાખે. કોક સામે આવીને પૂછે ને, કેમ છો ભીખા બાપા? એ બે માર્યા, મને બોલાવવાનો નહીં કહી દો મને. હા હા, આવા ભીખા ભાઈઓ ગામમાં જ્યાં જાવ ત્યાં બોલ પાલા બોલે, કે ગમે ત્યાં જવાય ભીખા બાપા રસ્તે ન હોય કે. હા, આવા ભીખા બાપા. અને ગામ આખા ને એમ થયું કે આ ભીખો જો અહીંયા રહે ને તો આખા ગામને શાંતિથી જીવવા નહીં દે. એટલે એને અધરો અધરો ઉપાડ્યો રાતે, અને ટ્રેનમાં નાખી દીધો જ્યાં જાય ત્યાં. અને એમ કહેવાય, સાધુડા ભેગો વહી ગયો. ટ્રેનમાં તો સાધુડા જ હોય, અને ગિરનારના જંગલમાં વહી ગયો સાહેબ. એક વર્ષ, બે વર્ષ, પાંચ વર્ષ, દસ વર્ષ, પંદર વર્ષના વાણા વહી ગયા, અને સાધુ ભેગો અખંડ ભગવાનના ધ્યાનમાં બેસી ગયો સાહેબ. ભીખો માંથી ભીખા મહાત્મા થઈ ગયો સાહેબ. દાઢી મૂછ ને ઓહો ઓળખાય નહીં, ઓ આવો ભીખો થયો. હા, અને ભીખાને એમ થયું, ઓહો, મેં આખા મારા ગામને બહુ હેરાન કર્યું છે, લાઈને મારા ગામ તરફ જાઉં, ગામમાં બધા લોકોની માફી માંગું. અને એમ કહીને ગામ તરફ પ્રયાણ કરે છે. પંદર વર્ષ પછી ગામમાં આવે છે અને ગામના લોકોને ખબર પડે છે કે ઓહો હો, પંદર વર્ષ પહેલા જે ભીખો હતો એ ભીખા મહાત્મા થયા છે. અને ખબર પડી ભીખા માંથી ભીખા મહાત્મા થયા, એટલે એને તેડવા માટે આખું ગામ ઉભર્યું કે આ આ આ ભીખા આખા ગામની નીંદર હરામ કરી હતી, એ ભીખામાં આજે સાધુ પણ આવ્યું છે, આ આ આ ભીખાને આજ વધાઈ લેવો છે. અને કડે તબલા બાંધ્યા હો, ના શેરી વળાવો એ ક્યાં, આ અને ગીતો ઉપાડ્યા સાહેબ. શેરી વળાવે સજકારું ને ઘરે આવો ને, હે મળે આંગણે એ પધરાવ ફૂલ વાલ મગેરે આવો ને, વાલા શેરી વળાવે સજ કરુને ઘરે આવો ને. શેરી સાફ કરીને હામણિયા કર્યા હો, હા, ભીખા ને હામણિયા કર્યા. પછી આખા ગામે કીધું, હે મહાત્મા ભીખા, આ આ આ તમે કેવા હતા ને કેવા થયા એમ. એમ ભીખા ભાઈ કે, મહાત્મા કે, આ તો બધું ભગવાનની લીલા છે. ભગવાન જ સર્વના તારણહાર છે, મોક્ષના દાતા છે. આવી આવી વાત કરી ગામને, એમ થયું ઓહો હો હો, ગામને આ સંત આવો ક્યાં મળશે ગામમાં ગામમાં. એટલે ગામના લોકોએ કીધું કે તમારે હવે ક્યાંય ન જાઓ, આ તમારી યાત્રા બધી પૂરી થઈ ગઈ, હવે તમે ગામમાં ગામમાં રોકાવો. એ કે હવે પણ નાના કે આયા તમને મંદિર બાંધી દઈએ, આખું ગામ તમને આ વાસ્તે ગાસ્તે અહીંયા રાખો, ને અહીંયા ભોજન ભક્તિનો લહેર બાંધો, કઈ વાંધો નહીં. મારે તો ભગવાનની આરાધના કરવી છે, જ્યાં પણ જગ્યા મળે હરિનું નામ એ જ મારા માટે સ્મરણનું નામ છે. આવું કઈ એમ કહેવાય પાઈટ ઉપર બેહીને, એ ભજન હો, મંદિર બાંધી દઉં. પણ ગામમાં એમ કહેવાય, થોડો થોડો ટાઈમ જતા ગામમાં ચોર આવ્યા, અને એમાં મંદિરે હો, હા, મંદિરે બે ચોર આવી
અને ભીખાભાઈ પૂજા કરતા હતા મહાત્મા. મહાત્મા ભગવાન માં લીન, તબુરો લઈને હે ભગવાન માં તીન થઈને હે એક એક તાર ઉપાડેલો. હે હરિ તારા નામની ઠાકોર, તારા નામની ધોણી રે ધખાવી બેલી, અમે તારા નામની હો ધોણી રે ધખાવી બેલી, અમે તારા નામની. આવી ભીખા ભાઈ એમ કેવાયો, આઠ માસ એમ કેવાય ભજન નો દોર લાગી ગયો ભગવાન ને, એમ થાય ઓહો હો 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 આવો ભગત નથી જો એવો દિલ થી ભગવાન ની ભજન કરે. પણ માણસ નો સ્વભાવ અને પ્રકૃતિ ભગવાને જે આપ્યા છે ને એ ક્યારે ભગવાન ભૂલવાડતો નથી. હા, પણ એને હળી ન કરાય એની મારે તમને વાત કરવી છે કે મહાત્મા એમ કહેવાય ભજન કરતા હતા, બે ચોર આવ્યા, મહાત્મા ભગવાનમાં મસ્તી ગુલ થઈ ગયેલા હતા અને ચોર આવીને કહે હે મહાત્મા બે ફૂલ ઓટલી હાવ ચલી, હે હે મહાત્મા એ પૈસા ગણો પૈસા. પુત્રો ભક્તો, મારી પાસે પૈસા થોડા હોય, હું તો ભગવાન નો દીકરો છું. એ દીકરો દીકરો ઠરો દીકરો ઠરો ભગવાન નો પરિધિ કઈ પૈસા કઈ ને બજે ભીખા. મહાત્મા ને એમ છો તમે જો ભાઈ ઘુસતા મારોમાં બાકી થશે ભગવાન નું ભજન કરો. એ ભગવાન નો દીકરો છું શું કહું છું તને, ભગવાન નો દીકરો છું પૈસા કઈ જોડે પૈસા કઈ. મિત્રો ના પાડું છું હજુ કે ભગવાન નું ભજન કરો, અહીંયા તો ભગવાન સિવાય બીજું કઈ તમને ન મળે, પૈસા તો અહીંયા નથી. એ ત્યાં તો બીજો ઉભરો છો, એ પૈસા કઈ વડું પાટું કે બે ફડા ગણા છે ને પૈસા કઈ સ્વભાવ ન બદલે સાહેબ. તમુરા માંથી તમુરો અલગ કાઢ્યો, વાહડો અલગ કાઢીને બે ને બબે બોથામાં નાખીને દારૂ નીચે ઉતરી ગઈ સાહેબ, અને વાહામાં લાલ ચોળ કરી દીધું અને દારૂ તો હાવ ઉતરી ગયો. અને પાછું જોઈને કીધું તમે ભીખો ગામડો કે નહીં, હું ભીખો જ હતો, તમને ઠોક્યા પેલા ભીખો મહાત્મા થયો તો, પણ તમારા હિસાબે આજ પાછો મહાત્મા માંથી ભીખો થવું પડ્યું. આનું કારણ સાહેબ માણસની પ્રકૃતિ અને સ્વભાવ બદલતો નથી, એને દબાવવા અને બદલવા માટે તો ભગવાનના આરાધ્ય સુધી પહોંચવું પડે, પણ એ ત્યાં પહોંચીએ ત્યાં સુધી આ દુનિયા તમને જીવવા નથી દેતી સાહેબ. હે આ ભીખો ભીખો હતો સાહેબ, ગામ આખાને હેરાન કરી, પણ અંતે તો સંતનું શરણ લીધું, પણ છતાં સમાજને જીવવા ના દીધો. ભગવાનના ભક્તને સાહેબ કસોટી તો આવશે આવશે ને આવશે જ, કેમ કે ભગવાન પણ કોઈ ભક્તને તરત પોતાના હૈયામાં નથી છાપતો, ગમે તેવો ભગવાન. હે એ ભગવાનને ભગવાન તરત એને હૃદયમાં સ્થાન નથી આપતો. ભગવાન કહે છે લોકે સ્મિત વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાન ઘ જ્ઞાન યોગેન સાંખ્યા નામ કર્મ યોગે ન યોગી ના. હે માણસ ભગવાન કે બે પ્રકારના હોય છે, એક અંતર્મુખી ને એક બહિર્મુખી. એક ભગવાનને અંદર શોધે છે અને એક બહાર શોધે છે. હે આવા બે પ્રકાર છે. હે હા બાકી હમણા તો જે આયલા છે સંતો એની તો હું વાત કરી તમને. હે એક બાઈ બેઠા હતા નિમાના હાવ થઈનો, અને ત્યાંથી સંત બરોબર નીકળ્યા અને સંતે કીધું દીકરી આ કેમ ઉદાસ બેઠી છો, કઈ તકલીફ છે? ત્યારે દીકરી કહે છે મહાત્મા મારે કોઈ સંતાન નથી. દીકરી ચિંતા કરમાં હું હરિદ્વાર જાઉં છું અને દીવે દીવે એમ કહેવાય કે તારા ઘરે દીકરા થશે, આવા મારા આશીર્વાદ છે. એમ તો બહુ સારું, હમણાં જ જાઓ, અત્યારે તમે જાઓ. અને એમ કહેવાય સંત હરિદ્વાર જાય છે. હરિદ્વાર એમ જાય અને એક વર્ષ પછી પાછા આવે છે અને એ જ ઘરમાં જ્યાં જોવે ત્યાં તો ઓહો છોકરાની રેલમ છે, બે લીમડા ટીંગાય, બે ગાયુના કૂતરા ભેગા આટા મારે, શા રોડે રખડે, બે નમાના કોળામ બેઠા, ચારે બાજુ દીકરા દીકરા જાણે સ્કૂલમાં નું બધા એવા હોય એમ તમારે. હા અને સાધુએ કીધું કે આ દીકરા આ બધા છોકરા કોના છે?
એક ચીલિયા આ કોણ છે બધા? ત્યારે દીકરી ઉભી થયો એ કે મહાત્મા આ બધી તમારી ગોળી છે. અભિમાન ની કરવી છે બીજી હતે પણ સાહેબ કે રાવણ જેવો રાવણ એને અભિમાન ચડે છે સાહેબ. રાવણ એટલે રાવણ હતો સાહેબ. રાવણ ગમે તેવો માણસ નહોતો સાહેબ. એ જેટલા જેટલા ગ્રહો હતા એને પોતાના ઈશારે નચાવી શકતો હતો આ રાવણ હતો સાહેબ. રાવણને એમ થઈ ગયું કે આખી પૃથ્વી ઉપર મારું રાજ છે, આજે પૃથ્વીનો માલિક હું થઈ ગયો છું રાજા, તો હવે હું તારું એ કરી શકું છું. અને અભિમાન ચડે છે કે શંકર મારા તાબામાં, બ્રહ્મા મારા તાબામાં, હવે એક વાર વિષ્ણુ મારા તાબામાં આવી જાય ને પછી બટા જતી દુનિયાનો માલિક બની જાઉં અને કોઈ મારાથી આગળ ના થઈ શકે. અને વિષ્ણુના શોધમાં નીકળી પડે છે. બધા જોઈને પૂછે છે કે વિષ્ણુ જોયો, વિષ્ણુ જોયો. અને ત્યારે કોઈ પૂછે કે છે ને કે વિષ્ણુ તો અત્યારે તને બલિ રાજા પાસે મળે. બલિ? અરે એ તો દૈત્ય કુળનો છે. અને એ વિષ્ણુ પાસે કે જે હોય હે, પણ એ બલિ રાજા પાસે તમને મળશે. અને રાવણ ગયો હો સાહેબ બલી પાસે, એના ઘર પાસે ગયું, કીધું બલી હા બલી. બલી સાહેબ બહાર આવે છે. ઓહો હો, રાવણ તમે આવો પધારો. પધારવું નથી. વિષ્ણુ ક્યાં છે? અરે પણ પધારવું નથી કીધું ને વિષ્ણુ ત્યાં, એમ કે નહીં બટા જતે બોલાવો હમણાં. મારા પણ દુશ્મન માં ભેગા ભળી જાઓ. ખબર છે કોણ છે? ખબર છે રાવણ, મને ખબર છે કોણ છે. ત્રણ ત્રણ પેઢી નું મારે વેર ચાલે છે. મારો દાદો પ્રહલાદ અને એનો દાદો હિરણ્યકશ્યપ, એનો મારનાર વિષ્ણુ છે. હે રાવણ, એને તું એમનેમ નહીં માનતો, ગમે તેવો નહીં માનતો. લંકા ભેગો થા, લંકા ભેગો થા. લંકા નથી જવું, એક વાર વિષ્ણુ નું એડ્રેસ બતાય એટલે બટા જટી બોલાવું. અને ત્યારે બલી કે છે રાવણ એ વિષ્ણુ મારી પાસે આવ્યો હતો, બટુક રૂપ ધારણ કરીને મારી પાસે આવ્યો હતો અને મને કીધું હતું ત્રણ ડગલા જમીન જોઈએ છે. અને મેં કીધું માપી લ્યો ત્રણ ડગલા, અને મારા અભિમાનમાં આવી ગયો. મારા ગુરુ શુક્રાચાર્ય ના પાડતા હતા કે એ તું કઈક ફસા છો, આ કોઈ ષડયંત્ર છે. ત્યારે મેં મારા ગુરુ શુક્રાચાર્યની વાત નહોતી માની અને મેં કીધું તું બટુક મહારાજ ત્રણ ડગલા માપી લ્યો, તમારું બટુક રૂપ નાનું, તમે ત્રણ ડગલામાં જમીન ભરો તો કેટલી ભરો. અને સાહેબ બટુક માંથી વિરાટ રૂપ ધારણ કર્યું અને ત્રણ ડગલામાં આખી પૃથ્વી માપી લીધી સાહેબ. પછી અડધું ડગલું મૂકવા માટે એની પાસે જગ્યા નહોતી અને બલીના માથા ઉપર પગ મૂકી અને બલીને પાતાળ લોકમાં નાખી દીધો હતો. અને ઈ બલી એમ કહે છે હે રાવણ, એ વિષ્ણુ કોઈ જેવો તેવો માણસ નથી, એ મળવા જેવો નથી, એનો તો પામી લેવા જેવો માણસ છે. વિષ્ણુ ગમે તેવો માણસ નથી. વિષ્ણુ નો મને પત્તો દે, મારે ને મારી ના ગુતારિયા જે થયું બાકી હું બટા જટી બોલાવું. બલીને એમ થયું કે આ નહીં સમજાવો. રાવણને કીધું રાવણ હા અંદર આવ, હે કરમાર બે તને કહું તને હમણાં વિષ્ણુ કોણ છે. અંદર બોલાવ્યો, કીધું ઓલા પટારા દેખાય કે હા ખોલ પટારો. કોઈ નો વિષ્ણુ વિષ્ણુ સોટી પડ્યો, ખોલ પટારો. અને પટારો ખોલીને રાવણ કે આમાં તો ચક્ર પડ્યું, ચક્ર છે ને બારું કાઢે ને, હે બારું કાઢ. ચક્ર બારું કાઢવાનું કીધું સાહેબ, પણ ચક્ર હલ્યું નહીં એનાથી. હે ચક્ર હલ્યું નહીં એટલે રાવણે કીધું આ શું આ હલતું નડ્ડો હું. બલી કે નથી હલતું. નહીં બાજુમાં જા, બીજું શું છે? એ કે બીજું કઈક પડ્યું છે એને ઊંચું કર. ઓહો એ કે આ તો હચોડું હલે મત નથી. નહીં આ યાર પેલા જે ગોળ ચકુડું છે ને શું છે ખબર? કે નહીં મારા વડ દાદા હિરણ્યકશ્યપ નું કાન નું કુંડળ છે. હે રાવણ, એ કાન નું કુંડળ છે ભાઈ, બે પેરતો, એના બાજુમાં બખતર બાજુબંધ, એનો કમરપટો, એની મોજડી, અરે બધું છોડ, એના હાથની ગદા પટારામાં પડી છે જોઈ લેજે. હે આવો મારો આઝાન બાહુ મારો દાદો. અને એને જ્યારે અભિમાન થાય અને વિષ્ણુની સામે જાય છે, વિષ્ણુના ભક્તને હેરાન કરે છે, પ્રહલાદને, મારા દાદા પ્રહલાદને હેરાન કર્યા.
અને એને કીધું કે આ થંભમાં તારો ભગવાન હોય, તારે કીધું હોય આમાં કેમ ના હોય, અને પ્રહલાદ ને બત ભરાવીને એ થંભ માંથી ભગવાન બહાર આવ્યા. હિરણ્ય કશ્યપની આંખો જોતી રહી સાહેબ, ભગવાન ઋષિ નો અવતાર સાહેબ જોતા રહ્યો, એવો વિકરાળ અવતાર ધરીને બહાર આવ્યા. અને ઈ મારો દાદો આવો આજાન બાહુ, અને ઈ વિષ્ણુ આવી અને હાથી ચીરી જતો રહ્યો, આવો બળ તારામાં ખરું? રાવણ કે ભાઈ આવો મોટો તારો દાદા, અને એને આવો મોટો, આવો મોટો મારો દાદા ચીરીને વયો ગયો તો આવી તાકાત કઈ તારામાં કે આવું ને લંકા ભેગો થાની થઈ? હા હા વિષ્ણુ કે ગમે તે વસ્તુ છે કે એને તું બાકી નામ કરીને જતો રહેશ? માણસ માત્ર સાહેબ અભિમાન જયારે ઓળગળે છે ને સાહેબ, જયારે જયારે અભિમાન ઓગળે છે ને ત્યારે જ માણસમાં શાંતિ પ્રવર્તે છે, અને શાંતિ પ્રવર્તે ને પછી ભક્તિના મંડાણ મંડાય છે સાહેબ. ભક્તિ કરવી કઈ એ કઈ હેલી વાત નથી સાહેબ, અને ગમે તેને ભક્તિ થાય નહીં, ભક્તિ તો કોઈ શુરવીર ને થાય સાહેબ, ગમે તેવાને ભક્તિ થાય નહીં સાહેબ. હે ભક્તિ તો એનું નામ છે, ખાંડા કેરી તાર છે સાહેબ, ગમે તેનાથી ના થાય સાહેબ, ભક્તિ ભક્તિ છે સાહેબ. હે એ તો સંત કરી શકે, સહન કરી શકે, ગામ આખાનો માર ખાઈ શકે, એ સંત ને ભક્તિ કરી શકે, ભગવાન એને રાજી થઈ શકે, ભગવાન એને મળે. હે આપણે હવાર ઉઠી રોજ માવા પાનના ગલે માવા સોળ્યા કરે, ઓ હો હો કેટલો માવો ખાય, ઓ હો હો. આ તાજમહેલ ને એમ કીધું ને આની ઉપર એક દિવસ માં ખાલી થૂકવાનું છે, હા તો તાજમહેલ ને લાલ કિલો બની નાખે, આ એટલો માવો ખાય. હા કે ફાર વગેરે નો કઈ પાછો માવો સોળતા સોળતા નરેન્દ્ર મોદી એ કોઈ જમાવી નો એવો ભાઈ સરકાર ની સૂટણી માં બધી જીતી જાય પણ મોદી મોદી કઈ નહીં. હા માવો સોળતા સામે નરેન્દ્ર મોદી નું ભાષણ આવતું હે, ભાઈ અરણો 6 કરોડ જનતા ને મારે નવી દિશા આપી શકાય, ભારત સરકાર માં જ્યાં પણ બાથરૂમ કે સંડાસ નથી ત્યાં મારે સગવડતા મુકાવી છે, હું તમારી પાસે વોટ લેવા નથી આવ્યો, ભાઈઓ બહેનો તમારી પાસે વોટ લેવા નથી આવ્યો, તમારી પાસે આશીર્વાદ લેવા આવ્યો છું, ભાઈઓ બહેનો આશીર્વાદ લેવા આવ્યો છું. તું તારા ઘરનું કલ્યાણ કર પેલા, હે તારા ઘરમાં હું હાલે છે એનું કલ્યાણ કર, છોકરા સડિયું વિનાના રખડે અને ગામના ગલ્લે આવી ઉધારમાં માવા ખા, સંસ્કૃતિ ઘટે છે. આજનો જે સમય છે સાહેબ એ સમય જરૂર બદલાયો છે પણ સંસ્કૃતિ નથી સાહેબ, સંસ્કૃતિ વગરનો બદલાઈ ગયો છે સાહેબ. ટેકનોલોજી વધી ગઈ છે પણ ટેકનોલોજી તો અંતે મોક્ષનો માર્ગ નહીં આપે, મોક્ષનો માર્ગ પકડવા માટે તો સાહેબ સંતોના શરણે જવું પડે, હે તો તમને શાંતિ મળે. માટે આવી સરસ મજાની સવાર અને આપણે સૌ આજે સાથે મળીને જ્યારે ભેગા થયા છીએ, ફરી પાછા આવા નવા નવા પ્રોગ્રામમાં સાથે મળતા રહીશું અને આવી ચુલબુલી વાતો કરતા રહીશું. ત્યાં સુધી મને વિરામ આપો, આવજો, નમસ્કાર.